જય સ્વામિનારાયણ આટલી સરસ સુમધુર કથા વાર્તા કહ્યા પછી અથવા સાંભળ્યા પછી કંઈ બોલવું એ બહુ કંઈ લાગે નહીં કારણ કે આપે પાછલા કેટલાય વર્ષોમાં અમને પ્રવેશ કરાવ્યો અને સ્વામિનારાયણ સંપ્રદાયનો જે સુવર્ણ ઇતિહાસ છે એ ઇતિહાસની આપે જે ઝાંખી કરાવી મને લાગે કે આપની જે આ સ્મૃતિ છે સ્વામીજી એ અદભુત સ્મૃતિ છે આટલા વર્ષો પહેલાંની જે વાતો આપણે અહીંયા મૂકી અને તાદૃશ્ય હોય એવું અમને લાગે તાદૃશ લાગે આપણે કે કાલે જ વાત બની હોય કાલે જ ઘટના ઘટી હોય એવી રીતે અમને આપણી સમક્ષ પીરસી અને આપણો જે સમૃદ્ધ ઇતિહાસ છે સ્વામિનારાયણ સંપ્રદાયનો એમની નવતમ સ્વામીએ બહુ સુંદર વાતો કરી સ્વામિનારાયણના સ્વામીના ચરણોમાં સાક્ષાત વંદન કરું છું પ્રણામ કરું છું અહીંયા અનુપસ્થિત છતાં જેમની ઉપસ્થિતિ આપણને અનુભવાય એવા આદરણીય સંત સ્વામી શ્યામપ્રસાદ શ્યામ સ્વામી અને આપ સૌ હરિભક્તો મારે થોડી એક બે વાતો આપની સાથે શેર કરવી છે મારા દાદાથી આ સંપ્રદાયની સાથે અમે જોડાયેલા છીએ હું જ્યારે સ્વામી પાંચમા ધોરણમાં ભણતો હતો ત્યારે સ્વામિનારાયણ વડતાલ મંદિરમાં જ્ઞાન બાગમાં એક શિબિર થઈ હતી બાળકો માટેની અને એમાં એ શિબિરમાં હું પાંચમા ધોરણમાં આવેલો અને ત્રણ દિવસથી શિબિર અમે ત્યાં કરી હતી ત્યારે બાજુમાં એક ગદ્દા લીંબુનું બહુ મોટું ભાવ હતું અને કેળાની પણ બહુ સારી વ્યવસ્થા હતી ત્યાં અમે બહુ નાના હતા અને એ મુનિનું નામ ભૂલી ગયું જેમણે કાનજી ભગત હા કાંજી ભગતની વાડી કહેવાતી એ કંજી ભગતના ત્યાં અમે આવેલા અને વખતે જોબન પગીનું એક નાટક પણ સ્વામીજી અમે ત્યાં કર્યું હતું આખા ઉત્સવ એના દરમિયાન એ પ્રસંગ યાદ આવે છે ત્યારથી લઈને ભગવાન સ્વામિય પ્રત્યેની જે આસ્થા અને શ્રદ્ધા એ દ્રઢ થઈ અને સતત સતત વિકસતી ગઈ મને કહેતા બહુ આનંદ થાય છે કે જ્યારે કુલપતિ પદની જે શરૂઆત હતી અને મારે જ્યારે પ્રસ્તાવ મૂકવાનો હતો ત્યારે ત્યારથી લઈને આદરણીય નૌતમ સ્વામીના ખૂબ જ આશીર્વાદ પ્રાપ્ત થયા છે મારે અહીંયા ખાનગી વાત જાહેરમાં કહેવી જોઈએ અને ખાસ મને બહુ એ અનુભવ થયો છે કે મેં મારી જે એપ્લિકેશન છે અરજી જે છે એ અરજી ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ દેવના ચરણોમાં મૂકી અને પ્રસાદી રૂપે મેં અરજી ત્યાં કરી હતી અને પ્રસાદીનું ફળ મને અહીંયા પ્રાપ્ત થયું છે હિતેશભાઈ એના સાક્ષી છે હું ને હિતેશભાઈ બંને એ પ્રસાદી રૂપે એ અરજી મૂકવા માટે ગયા હતા ભગવાનના ચરણોમાં અને ભગવાને સ્વીકારી અને એ સ્વીકારેલી જ વસ્તુ મને અહીંયા પ્રાપ્ત થઈ છે સ્વામીએ બહુ સરસ વાત કરી કે સરદાર પટેલ વિશ્વવિદ્યાલય અને ધામ સાથે અમારો એક એમઓયુ થયો છે અને આપણે દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવી રહ્યા છીએ તો સરદાર પટેલ વિશ્વવિદ્યાલયમાં ડિપાર્ટમેન્ટમાં ને કોલેજમાં જે કંઈ પણ પ્રકારની વ્યવસ્થાની જરૂર હોય આપણા હરિભક્તો અથવા તો સંતો આવે અને કંઈ અવેરનેસ પ્રોગ્રામ કરવાનો હોય તો અમે આપણી સાથે સદૈવ તત્પર છીએ આપ અમને આજ્ઞા કરો અમે એની સાથે જોડાઈશું કે અમારું તો બહુ સૌભાગ્ય છે કે આવી કોઈ બાળી આવી મોટી સંસ્થા સાથે અમને જોડાવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય થાય છે બીજું સ્વામીજીએ બહુ સરસ વાત કરી અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થક્ષેત્રે વિનશ્યથી તીર્થક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યથી આ શ્લોકનો બહુ ઊંડો મર્મ છે બહુ ઊંડો મર્મ છે આપણે જાણીએ છીએ કે પાપ પાપકર્મ અને પુણ્યકર્મની જે આખી સ્થિતિ છે એ આપણી માનસિકતાની સાથે જોડાયેલી છે આને પાપ કહેવું કે આને પુણ્ય કેવું એ બહુ મોટો પ્રશ્ન છે બહુ વિકાટ પ્રશ્ન છે એને ડિફાઈન કરી શકતા નથી પણ શ્રીમદ્ ભાગવતમાં ભગવાન વ્યાસજી એવું કહે છે કે પરોપકાર પુન્યા એ પરપીડનમ પરોપકાર કરવો એ પુણ્ય છે અને બીજાને પીડા આપવી એ પાપ છે આના સિવાય બીજો કોઈ ધર્મ છે નહીં અને એ જ વાત સ્વામીજીએ એમના આખા પ્રવચનમાં આપણી સમક્ષ પ્રસ્તુત કરી બહુ સુંદર રીતે એમણે આપણી સમક્ષ રજૂ કરી કે પાપ અને પુણ્યની જે પરિભાષા છે એ આપણા જીવનમાં કેવી રીતે થાય છે અને આપણે એને કેવી રીતે ડિફાઈન કરીએ છીએ હું સંસ્કૃતનો વિદ્યાર્થી છું એટલે મને જરા ગીતાને એના પ્રત્યે પણ વધારે રસ અને સ્વામીજીએ જે કહ્યું મમે વાઉંશો જીવલોકે જીવભૂત સનાતન મનસ્ષ્ઠી ઇન્દ્રિય આણી પ્રકૃતિ સ્થાનિક કરશ આખો જે નિચોડ છે એ ભગવદ્ ગીતાના પંદરમાં અધ્યાયના પુરુષોત્તમ યોગનો જે છઠ્ઠો શ્લોક છે એ છઠ્ઠા શ્લોકમાં આપણને આવી જાય છે કે હરિ એ સર્વોપરી છે અને હરિ સર્વોપરી છે એની અનુકંપાથી એની દયાથી એની એની અનુ એની અનુજ્ઞાથી આ કંઈ પણ જે થઈ રહ્યું છે એ થઈ શકે છે એના સિવાય કંઈ થતું નથી એટલે આ વડતાલધામ જે છે એ સિદ્ધ ધામ છે આધ્યાત્મિક ચેતનાનું પ્રતિક છે અત્યારે આધ્યાત્મિક ચેતનાથી લઈને આપણી જે રાષ્ટ્રચેતના સુધીની આપણી જે યાત્રા છે એ રાષ્ટ્રચેતનાની યાત્રા આધ્યાત્મિક ચેતનાથી જ જડતી હોય છે એટલે આપણે સૌ એ ચેતનામાં બેઠા છીએ એ ચેતનાનો અંશ આપણામાં ઉતરે અને આપણામાં પ્રભુ એવો વાસ કરે કે જેથી વિશ્વવિદ્યાલય સરદાર પટેલ વિશ્વવિદ્યાલય આગામી પાંચ વર્ષમાં એવા સારા કાર્યો કરે એવી સારી સુવાસ ફેલાય એવું ભગવાન મને બળ આપે સંતોના આશીર્વાદ પ્રાપ્ત થાય અને આપણે સૌ ભેગા મળીને આપણા સરદાર સાહેબની જે વિશ્વવિદ્યાલય છે એ સરદાર સાહેબની ભાઈ કાકાની ભીખાભાઈ સાહેબની જે આ વિશ્વવિદ્યાલય છે એ વિશ્વવિદ્યાલયને હજુ વધારેમાં વધારે કીર્તિમાન સાબિત કરીએ એવા સઘળા પ્રયત્નો કરીએ સહિયારા પ્રયત્નો કરીએ એ જ ભગવાન લક્ષ્મીનારાયણ દેવ લક્ષ્મીનારાયણ દેવના ચરણ હું પ્રાર્થના કરું છું ભગવાન એવું ઉભા આપે એવી એવી શક્તિ આપે કે જેથી વિશ્વવિદ્યાલય વિશ્વ કમાન્ડ કે નામમાં વધારે આગળ વધે બીજું વિશેષ કહીને કહેતા અહીંયા જે પ્રાપ્ત થયું છે એ બધું ભગવાનની કૃપાથી અસીમ કૃપાથી અનુકંપાથી જ પ્રાપ્ત થયું છે અને સત્સંગને કારણે પ્રાપ્ત થયું છે દાદાનો જે સંગ સત્સંગ હતો એ સત્સંગ અમે તો બહુ જાણવી શક્યા નથી સ્વામીજી વધારે પડતું પણ છતાં પણ જે સત્સંગ જે છે એના જે સંસ્કાર જે છે એ સંસ્કારને કારણે બધી વસ્તુ અમને પ્રાપ્ત થઈ છે એટલે બીજું વિશેષ ન કહેતા

દ્વિશતાબ્દી મહોત્સવ નિમિત્તે આપણી સાથે જે પણ કંઈ અમારી જરૂરિયાત હોય સ્વામીજી અમને સબ એચક કહેજો અમે અમે આપણી સાથે છીએ આપણે સાથે મળીને કંઈક એવું કરીએ કે જેથી આધ્યાત્મિક ચેતના જે છે એ રાષ્ટ્રચેતનામાં પરિવર્તિત થાય અને બીજું વિશેષ આપને ખાસ અહીંયા એ કહેવાની એક અપીલ કરું છું કે અત્યારે આપણે એક આધ્યાત્મિક ચેતનાથી વધારે રાષ્ટ્રચેતનાનું એક બહુ મોટું પર્વ આપણે ઉજવી રહ્યા છીએ અને આવતી સાતમી તારીખે એ રાષ્ટ્રચેતનાનું પર્વ ઉજવવાનું છે આપણે બધા સાથે મળીને પવિત્ર મતદાન કરીને આપણા મતનું જે કિંમત છે એ મતની કિંમતને સમજીએ અને સનાતન પરંપરા આપણી જે છે સનાતન જે સંસ્કૃતિ છે એ સનાતન સંસ્કૃતિનું જે રક્ષણ કરે છે એ રક્ષણ કરનારાના ખભાને આપણે મજબૂત કરીએ અને એકવાર ફરીથી એક પૂરા આપણી જે વૈદિક સંસ્કૃતિ છે એ વૈદિક સંસ્કૃતિને આપણે સ્થાપિત કરીએ એવી ભગવાન લક્ષ્મીના દેવના ચરણમાં પ્રાર્થના કરું છું આપ સૌનો આભાર ભારત માતા કે જે વંદે માતરમ